નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇંગ્લિશ યુનિટ છે 8, રીડ 1 ફોર યુથ. યુથ એટલે કે યુવાનો. યુવાનો માટે કંઈક સંદેશ. જય કૃષ્ણમૂર્તિ નામના એક રાઇટર છે, તેમણે આખી સ્ટોરી લખેલી છે અને તે યુવાનોને ફ્રીડમ એટલે કે આઝાદી વિશે શું કહેવા માંગે છે એના આપણે બે પાર્ટ કમ્પ્લીટ કર્યા. આજે આપણે પાર્ટ 3 જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 83 ઉપર છે. ડોન્ટ મસ્ટ ઓફ અસ વેન્ટ ટુ બી સેફ, એટલે કે તમે એવું ન માનો. સેફ એટલે તો પહેલાં તો સલામત, મસ્ટ એટલે કે ફરજિયાત. તમે એવું ન માનો કે ફરજિયાત રીતે તમે સલામત જ છો, તમે સેફ જ છો. એમ પૂછે છે, પાછળ પ્રશ્ન ચિહ્ન છે કે શું તમે ફરજિયાતપણે સલામત છો. ડોન્ટ વી વેન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલર પીપલ વી આર. વેન્ટ એટલે કે ઈચ્છતા, ડોન્ટ વી એટલે કે તમે નથી ઈચ્છતા, ટુ બી ટોલ્ડ એટલે કે કહેવાનું, વોટ માર્વેલ કે ઉત્તમ. માર્વેલ્સ એટલે શું થશે મિત્રો? ઉત્તમ. અને પીપલ એટલે કે લોકો, ઉત્તમ લોકો છે તે શું કરે, આપણી માટે કામ કરે. હાઉ લવલી વી લુક, અને તે લોકો કેટલા સુંદર લાગે. લવલી એટલે કે સુંદર, હાઉ એટલે કેટલા, અને તે લોકો કેટલા બધા સુંદર લાગે. ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસામાન્ય બાબત, કે જેમનામાં ખૂબ જ વધારે પડતી સારી વાતો હોય એવા વ્યક્તિ. તો એવું કહે છે કે આ જે અસામાન્ય અને ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિશાળી, અસામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો છે, વી હેવ કે જે આપણી પાસે છે. પ્રશ્ન પૂછે છે કે અસામાન્ય બુદ્ધિ ધરાવતા અથવા તો વધારે પડતી બુદ્ધિ ધરાવતા લોકો આપણી પાસે છે, હા કે ના. તેમનો જવાબ એ પાછે એવું જ કહે છે, અધરવાઇઝ. અધરવાઇઝ એટલે મિત્રો નહીંતર. જો એવું આપણી પાસે નહીં હોય તો વી વુડ નોટ પુટ લેટર આફ્ટર અવર નેમ. પુટ એટલે કે શબ્દો, સોરી, પુટ એટલે કે મૂકવા, લેટર એટલે કે શબ્દો. તો આપણે ન મૂકતા હોત શબ્દો, લેટર એટલે કે શબ્દો ક્યાં આપણી નામની પાછળ. જો આપણામાં એટલી વધારાની બુદ્ધિ શક્તિ છે, એટલી વધારાની શક્તિ છે, એટલી વધારાની આપણામાં વિચારવાની શક્તિ છે, તો આપણે આપણા જે નામની પાછળ વધારાના શબ્દ છે તે ક્યારે મૂકતા હોત નહીં. અને એટલું જ નહીં, ઓલ ધેટ કાઇન્ડ એટલે કે આ બધી જ ઓફ થિંગ એટલે કે બાબતો, ગીવ્સ અસ એટલે કે જે આપણને આપે છે, સેલ્ફ એઝ્યોરન્સ. સેલ્ફ એઝ્યોરન્સ, સેલ્ફ એટલે કે આપણો પોતાનો, એઝ્યોરન્સ એટલે કે વિશ્વાસ, જે આપણને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. એટલું જ નહીં, અ સેન્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે આપણું જે, આપણી જે ઇન્દ્રિયો છે તેનું ઇમ્પોર્ટન્ટ એટલે કે તેમનું મહત્ત્વ. ઇમ્પોર્ટન્સ એટલે શું થશે મિત્રો? મહત્ત્વ, કે આપણી પાસે કેવી કેવી શક્તિઓ છે, આપણામાં કેવી કેવી શક્તિઓ રહેલી છે, તે બધું જ મહત્વ આપણને સમજાવે છે. કોણ સમજાવે છે? તો કે જે આઝાદી છે, જે ફ્રીડમ છે તે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, વી ઓલ વેન્ટ એટલે કે આપણે બધાએ, ટુ બી ફેમસ એટલે કે પ્રખ્યાત થવું જોઈએ. પીપલ એટલે કે લોકો, આપણે બધા એવું ઈચ્છીએ છીએ, બધા લોકો એવું ઈચ્છે છે કે આપણે કંઈક ને કંઈક રીતે પ્રખ્યાત થઈએ, કંઈક ને કંઈક રીતે ફેમસ થઈએ. આપણે ઘણી વખત ટીવી સિરિયલોમાં ઘણા બધા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ કે જે ઘણા બધા ફેમસ છે, અને એ વસ્તુ જોતાં જોતાં આપણને ઘણી વખત એવું લાગે કે આપણે પણ ક્યારેક ફેમસ થઈએ. એટલા માટે એવું કહે છે કે દરેક લોકો એવું ઈચ્છે છે કે તે ફેમસ બને. અને એટલું જ નહીં, એન્ડ ધ મુમેન્ટ અને બધી જ ક્ષણ, વી વેન્ટ કે તે લોકો ઈચ્છે, ટુ બી સમથિંગ એટલે કે કંઈક ને કંઈક, વી આર નો લોંગર ફ્રી કે જેનાથી તે લોકો લાંબા સમય સુધી મુક્ત રહે. તે લોકો પોતાનું જે ફેમસ થવાનું છે એ તો ઈચ્છે જ છે, પરંતુ એની સાથે સાથે એવું કંઈક ઈચ્છે છે કે જેનાથી તે લોકો લાંબા સમય સુધી ફ્રી રહે. ફ્રી એટલે કે અહીંયા એવું નહીં કે કામ વગરના, અહીંયા ફ્રી એટલે કે મુક્ત, ફ્રીડમ. ફ્રી એટલે ફ્રીડમ. એ લોકો એવું ઈચ્છે છે કે એ લોકો એકદમ ફ્રી રહે. પીપલ સી ધીસ, અને લોકો આમને જોશે, ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ. રિયલ એટલે કે સાચી, ક્લુ એટલે કે દિશા છે, ટુ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજવાની, ઓફ પ્રોબ્લમ ઓફ ફ્રીડમ એટલે કે સમસ્યા. પ્રોબ્લમ એટલે સમસ્યા અને ફ્રીડમ એટલે કે આઝાદી. અને આવી વસ્તુ લોકો જોશે, અને આ એક એવી સાચી દિશા છે કે જેનાથી આપણને આઝાદીના જે પ્રોબ્લમ છે, આઝાદીની જે સમસ્યાઓ છે તે સમજાશે. વેધેવર, જ્યારે જ્યારે ઇન ધીસ વર્લ્ડ એટલે કે આ દુનિયાની અંદર, ઓફ પોલિટિકલ્સ. પોલિટિકલ્સ એટલે શું થશે મિત્રો? રાજકારણીઓ.
જે મોટા મોટા નેતા હોય ને તે તે લોકોને પોલિટિકસ પોલિટિશિયન કહેવાય. તો પોલિટિશિયન એટલે કે જે રાજકારણીઓ છે તે પાવર પોઝિશન એટલે કે પોતાનો હોદ્દો પોતાની સત્તા એવી એવી જગ્યાએ છે લોકો કે તે લોકો ગમે તે કરી શકે ને ગમે તે કરાવી શકે. પાવર છે એની પાસે, શું છે મિત્રો? શક્તિ છે. પાવર એટલે કે શક્તિ. એ લોકો પાસે પોતાના હોદ્દાની શક્તિ છે એન્ડ અને ઓથોરિટી એટલે કે સત્તા છે. તેમની પાસે સત્તા છે, શક્તિ છે અને તેમની પાસે એવી એવી પોઝિશન છે કે જેનાથી તે લોકો પોતાને ફાવે, પોતાને ગમે અથવા તો પોતે જે ઈચ્છે તે કરી શકે. આપણે જોઈએ તે છે ઘણા બધા નેતાઓ ટીવી સિરિયલની અંદર જોતા હોઈએ છીએ, મૂવીની અંદર જોતા હોઈએ છીએ. એની અંદર ઘણા બધા એવા નેતાઓ હોય છે કે જેનું એક ભલે એક નાટક છે, એક નાટક છે, એક મૂવી છે અથવા તો એવો સીન છે કે જેની અંદર નેતાઓ ઈચ્છે એ કરી શકે પૂરા દેશમાં અથવા તો પૂરા પોતાના રાજ્ય. તો એ કહેવા માંગે છે અહીંયા કે લેખક સોરી જે પોલિટિશિયન છે, જે આ પ્રકારના રાજકારણીઓ છે તેની પાસે પાવર છે, પોઝિશન છે અને ઓથોરિટી છે. એટલું જ નહીં, ઓર ઇન ધ સો કોલેડ અને તે કહેવાય છે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વર્લ્ડ એટલે કે દુનિયા, વેર યુ અસ્પાયર કે જે આ વિશ્વમાં ટુ બી વિર્ચ્યુઅસ એટલે કે સદગુણી લોકો, નોબલ એટલે કે પ્રભાવી લોકો, સંત એન્ડ મુમેન્ટ યુ વેન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી કે જેનાથી તમે લાંબા સમય સુધી ફ્રી રહી શકતા નથી. ફરી વખત એ એવું કહેવે છે કે આ લોકો એવું પોતાને જાતને એવું કહેરાવે, એવું કહેરાવે કે અમે લોકો એકદમ સદગુણી છીએ, અમે લોકો એકદમ નોબેલ છીએ એટલે કે એકદમ પ્રભાવ પાડી એવા છીએ એમ. ભલે લોકો પોતાના પાવરથી કાર્ય કરતા હોય, એમની અંદર કાંઈ ન હોય, કાંઈ શક્તિ ન હોય, એનામાં શક્તિ છે તો કે પાવરના લીધે. એમના હાથમાં એવી સત્તા છે, એમના હાથમાં એવો હોદ્દો છે, એના હાથમાં એવી ઓથોરિટી છે, એના લીધે તેમનામાં પાવર છે. છતાં પણ તે લોકો શું કહે છે કે અમે એટલા બધા પ્રભાવી છીએ, એટલા બધા આધ્યાત્મિક છીએ કે અમે કોઈ પણ રીતે ખોટા કાર્ય કરીએ નહીં. એવા લોકોએ પોતપોતાના શું પોતા પોતાના વખાણ કરે અને એટલું જ નહીં પરંતુ આખી જે દુનિયા છે તેમને કંઈક ને કંઈક અલગ બનાવવા ઈચ્છે છે. તે લોકો દુનિયાની અંદર પોતાનું નામ કંઈક અલગ પડે, દુનિયાની અંદર પોતાનું નામ કંઈક રીતે અલગ આગળ આવે એવું એ લોકો ઈચ્છે છે. અને એબ્સ્યોરલી એટલે કે મહત્વનું સોરી બટ ધ મેન ઓર વુમન, બટ એટલે કે પરંતુ, ધ મેન એટલે કે જે માણસ છે તે, ઓર વુમન એટલે કે જે સ્ત્રી છે તે, હુ સી કે જે જોવે છે ધ એમ્બ્યુરસ એટલે કે મહત્વ છે ઓફ ઓલ ધીસ એટલે કે આ બધી જ થિંગ્સ એટલે કે બાબતોનું, એન્ડ હુઝ હિયર અને કોણ સાંભળે છે, હુઝ એટલે કે કોણ કોણ, હિયર એટલે કે સાંભળે છે, ઇન ધેર ફોર એટલે કે ત્યારબાદ, ઇનોસેન્ટ એટલે કે એકદમ નિર્દોષ, એકદમ જે નિર્દોષ લોકો છે, ઇનોસેન્ટ એટલે શું થશે મિત્રો? નિર્દોષ લોકો. એવા નિર્દોષ લોકોનું કોણ સાંભળે છે એમ એવું પૂછે છે લેખક, કે જે લોકો એકદમ નિર્દોષ છે, જે લોકોનો કોઈ પણ કઈ પ્રકારનો ગુનો નથી, કોઈ પણ પ્રકારનો વાંક નથી, એ લોકોનું કેવી રીતના સાંભળે છે એમ. અને એટલું જ નહીં પરંતુ, એન્ડ ધેર આ ફોર અને ત્યારબાદ, નોટ મૂવ એટલે કે ખસતા નથી, બાય ડિઝાયર ઈચ્છા, પોતાની જે ઈચ્છા છે તે આગળ વધતી નથી, મૂવ એટલે કે વધતી નથી. ટુ બી સંબડી એટલે કે કોઈની પણ, સચ અ પર્સન ઇઝ ફ્રી અને શું, આને જે મુક્ત વ્યક્તિ કહેવાય. ફ્રી એટલે કે મેં પહેલાં જ કીધું અહીંયા, ફ્રી એટલે કે કોઈ પણ કામ વગરનું નહીં, પરંતુ આપણે અહીંયા ફ્રી એટલે શું લેવાનું છે મિત્રો? મુક્ત, આઝાદ. તો શું આને જે આઝાદ વ્યક્તિ કહેવાય કે જેનું કોઈ પણ જગ્યાએ કંઈ ચાલતું નથી, જેનું કોઈ પણ જગ્યાએ કંઈ પાવર નથી, કે જેનું કોઈ પણ જગ્યાએ કોઈ સાંભળતું નથી, તો શું આને જ ફ્રી કહેવાય એવું કે પૂછે છે? તો કે ના, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, જો તમે સમજશો ધ સિમ્પ્લિસિટી એટલે કે સાદગીથી ઓફ ઇટ, આને, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ, તો જ તમે સમજશો ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે કે આ જે અસાધારણ બ્યુટી એટલે કે સુંદરતાની, એન્ડ ડેપ્થ એટલે કે ઊંડાણથી. જો તમે ઊંડાણથી સમજશો તો જ તમને સમજાશે કે આઝાદી કોને કહેવાય, તો જ તમને સમજાશે કે મુક્ત વ્યક્તિ કોને કહેવાય. મિત્રો અહીંયા અહીંયા સુધી રાખીએ સ્ટોરી, આગળની સ્ટોરી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.